આપણે આ પાઠમાં હવે આગળ જોઈએ. અહીંયા આપણું ઘર પૃથ્વી એમાં આપણે આઠ ગ્રહો વિશે માહિતી મેળવી. આ સિવાય ઘણું બધું પૃથ્વી ઉપર જોવા મળે છે, જેમાં છે ઉલ્કાઓ વિશે તમે સાંભળ્યું છે, તો ઉલ્કાઓ વિશે આપણે માહિતી મેળવી. તો કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ફરતા હોય એવું દેખાય છે, હકીકતમાં તારા ફરતા જ નથી. અમુક સમયે તમને આકાશમાં રાત્રિના સમયે મોટા ભાગના ઉનાળાના સમયમાં તમે ધાબા ઉપર કે કોઈ ફળિયામાં સૂતા હોય ને સૂતા સૂતા આકાશમાં નજર ગઈ હોય તો ત્યારે તમને કોઈ તારા ખરતા હોય એવું નજરમાં આવ્યો છે. પણ ખરેખર આ તારા ખરતા નથી, એનું એક વૈજ્ઞાનિક કારણ છે. પણ આપણને એવું લાગે છે પૃથ્વી ઉપરથી કે તારો ખર્યો છે, તો એ શું કારણ છે એના વિશે આપણે અહીં જોવાનું છે. તો અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો ભાગો ઉલ્કા તરીકે ઓળખાય છે. તો ઉલ્કા શેને કહેવાય પેલા એ જોઈએ. તો કે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા બ્રહ્માંડમાં અવકાશમાં ફરતા હોય છે, એવા પથ્થરના નાના નાના ટુકડા હોય છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે એટલે અવકાશમાં તરતા હોય છે. અથવા ગ્રહોના નાના ભાગો પણ હોય, જે મોટા મોટા ગ્રહો પણ છે એવા નાના નાના ગ્રહો છે એના એમ ભાગો પણ હોય છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ, તેને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. તો આવા પથ્થરો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ બ્રહ્માંડમાં મોટા ભાગના ગ્રહો પથ્થરો તરે છે, પણ અમુક સમયે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળના કારણે આ ગ્રહ પૃથ્વી બાજુ ખેંચાઈ આવે છે અને એ પૃથ્વી ઉપર પડે છે, જેના કારણે આ એક ઘટના બને છે. એટલે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે, એટલા માટે જ આપણે જમીન ઉપર ઉભા રહી શકીએ છીએ, હવામાં તરતા હોય તો એના બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. તો વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે અને એના જ કારણે પૃથ્વી ઉપર નીચે જમીન ઉપર પડતા પડતા વાતાવરણમાં એનો ઘસારો થાય છે. એનો ઘસારો થવાથી એ હવામાં સળગી ના જાય છે અને એના કારણે જમીન ઉપર પડતા પડતા રખિયા થઈ જાય છે, એટલે વેરાઈ જાય છે, પછી ક્યાંય એનો દેખાતા નથી આવતો. એટલે અવકાશમાંથી જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાઈ આવે છે અને એવી રીતે ઝડપથી જમીન ઉપર આવતા આવતા વાતાવરણમાં પ્રવેશે છે અને વાતાવરણમાં પ્રવેશતા એને ઘસારાથી એ સળગી ઉઠે છે, એટલે પૃથ્વીને જમીન ઉપર પડતા પડતા એ રાખ બની જાય છે. એટલે આવી રીતે એ મોટા ભાગની ઉલ્કાઓ પડતી હોય છે જ્યારે તમને એવું લાગે છે કે તારો ખર્યો. તો આ વખતે આકાશમાં તે જ રિસોટો દેખાય છે તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. આવી રીતે તારો પડતો હોય એવા પ્રકારને એક આકાશમાં રિસોટો દેખાય છે, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે તારો ખર્યો, પણ ખરેખર એ તારો નથી. એ ઉલ્કાઓ એટલે કે પથ્થરના નાના ટુકડાઓ કે ભાગો છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષણ પૃથ્વી ઉપર ઝડપથી નીચે આવે છે અને વચ્ચેના ભાગમાં વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે છે, એટલે તમને રિસોટો દેખાય છે, એટલે એ ઉલ્કાઓ છે, તારા છે નહીં. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. અમુક સમયે એવી પણ ઘટનાઓ બની છે કે કોઈ એવી ઉલ્કાઓ છે જે પથ્થરો એટલે કે મોટા પથ્થરો છે અને સળગ્યા, પણ પૂરેપૂરા સળગ્યા ન હોય અને જમીન સાથે એનો સંપર્ક થઈ જાય છે એટલે જમીન ઉપર એ પછડાય છે, તો ત્યાં મોટા મોટા ખાડાઓ પડી જાય છે. તો મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે. તો ઘણી બધી જગ્યાએ સરોવરો બન્યા છે, જે કુદરતી સરોવરો આપણે કહીએ છીએ. આ બધા સરોવરો એક આવી એક ઘટનાના કારણે બન્યા છે, એનું ઉત્તમ ઉદાહરણ છે આ મહારાષ્ટ્રનું કોયના સરોવર.
જ્યાં એ આવી ઉલ્કાઓ પડી છે જેના કારણે સરોવરની રચના છે. તો આખા ભારતમાં કે આખી દુનિયામાં પણ ઘણી બધી સરોવરો બનેલા છે, પથ્થરોમાં કે ગમે તે બીજી જગ્યાએ, તો ત્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હશે કે ઉલ્કાઓ પડવાથી આવા મોટા ખાડા પડ્યા અને એમાં પાણી ભરાવાથી આ સરોવરોની રચના થઈ. સૌરાષ્ટ્રમાં હજાડા પાસે આવી ઉલ્કા કરી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. આવી રીતે ઘટના પણ નોંધ થઈ છે કે સૌરાષ્ટ્રમાં હજાડા પાસે આવી ઉલ્કા કરી હતી અને એનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. પણ એની કરતા વધારે મોટા વધારે વજનવાળી ઉલ્કાઓ પણ ખરી શકે છે. આવી રીતે આ ઉલ્કાઓની માહિતી આપણે મેળવી કે ઉલ્કાઓ કેવી હોય છે, કેવા પથ્થરો કે દ્રવના નાના નાના ભાગો જે પૃથ્વી ઉપર ફરે છે, જેને આપણે અમુક સમયે એવું કહીએ તારો ફરે, પણ એ તારાઓ નથી, ઉલ્કાઓ વાતાવરણમાં ઘસાય છે, સળગીને નીચે પડે છે. નક્ષત્રો વિશે જોઈએ તો આ નક્ષત્રો શું છે એ તમારી જાણકાર હશે, કારણ કે નક્ષત્રો વિશે હજુ તમને કોઈ પણ પ્રકારની માહિતી નહીં હોય. તો પહેલી જ વાર તમે આ મોટા ભાગે માહિતી મેળવતા હશો. તો જોઈએ આપણે તો કે વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. તમે આકાશમાં જોવો છો તો ઘણા બધા ઝુમખાઓ જોવા મળે છે, એકબીજા સાથે તારાઓ અલગ અલગ આકાર બનાવતા હોય છે, તો આ બધા ઝુમખાઓ નક્ષત્ર પણ કહેવાય. અને અમુક સમયે એવા બીજા તારા કરતા એવા તારાઓ પણ છે વધારે ચમકતા પણ જોવા મળે, તો એવા નક્ષત્ર કહેવાય છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. તે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. મેં તમને કીધું હતું કે આવે બધા ઘણા બધા તારાઓ તમે આકાશમાં જોવો છો અને આકાશમાં જોયા પછી તમને અલગ અલગ આકાર દેખાતા હોય છે. અમુક સમય હંસના આકાર દેખાતા હોય છે, ગરુડના આકાર દેખાતા હોય છે, એવા વિવિધ પ્રકારના તમને આકારો ઝુમખાઓ તારાના દેખાતા હોય છે. એ આ નક્ષત્રો છે. તો આ નક્ષત્રોના નામ પણ આપેલા છે, જેમાંના અશ્વિની, દેવતિ, વિશાખા, પુનર્વસુ, વૃક્ષેશ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. આ જે વિવિધ પ્રકારના ખગોળશાસ્ત્રીઓ હોય, જે જ્યોતિષીઓ હોય, આવા પ્રકારના નક્ષત્રોથી એ માહિતગાર હોય છે. મોટાભાગના લોકો કોઈ કેવી ખરીદી કે ખર્ચ પણ નક્ષત્રને ધ્યાનમાં રાખીને ઘણી બધી એને શુભ માનવામાં આવે છે, ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે. જેમાંના આ નક્ષત્રો છે એવા કુલ 27 નક્ષત્રો છે. તો આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે. તમે ચંદ્રની આજુબાજુ નિરીક્ષણ કરશો તો એ ચંદ્રની આજુબાજુ પણ 2-3 નક્ષત્રો એવા આવેલા છે, પણ એક જ ધ્રુવ ચંદ્ર સામે આપણે જોતા રહેવું પડે છે. ત્યારે ખ્યાલ આવે છે કે એની આજુબાજુ કેવા કેવા અલગ અલગ પ્રકારના ઝુમખાઓ બનેલા છે, તારાઓનો સમૂહ. એક જ નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. હવે આ જે નક્ષત્રો છે એવા 27 નક્ષત્રો છે, એને યાદ રાખવા બહુ મુશ્કેલ છે, છતાં પણ તમે વારંવાર એને જોશો અને એને સમજવાનો પ્રયત્ન કરશો તો એ સહેલાઈથી ધીમે ધીમે તમને યાદ રહી જશે. કેટલાક જ્ઞાનો શુભકાર્યો સાથે યાદ રહી જાય છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. ઘણા નક્ષત્રો એવા છે કે તમારે કોઈ ખરીદી માટે એનો ઉપયોગ થતો હોય છે, કે આ નક્ષત્રમાં પ્રવેશ કરે ગ્રહ એટલે આપણે આ વસ્તુની ખરીદી કરી. વારંવાર એ પ્રક્રિયા થાય એટલે તમને યાદ આવે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદી હોય એની ખરીદી ભરપૂર માત્રામાં થતી હોય છે. સોનાનો વેપારી હોય અથવા કોઈ વ્યક્તિ જે ઘરમાં આવા પ્રકારના નક્ષત્રો કે વિવિધ પ્રકારના જ્યોતિષ જોઈને એ ખરીદી કરવા જતા હોય, એ લોકો આ વસ્તુને ધ્યાનમાં વધારે રાખતા હોય છે. આવી રીતે
ઉલ્કાઓ નક્ષત્રો અને વિવિધ પ્રકારના જે આઠ ગ્રહો એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે આગળ પૃથ્વી વિશે પણ ઘણું જાણ્યું, પણ અહીંયા આ પાઠમાં આપણે પૃથ્વી વિશે હજુ ઘણું બધું જાણવાનું બાકી છે. એટલે પૃથ્વી વિશે આપણે વધારે જાણીશું, જેમ કે પૃથ્વીનું સ્થાન ક્યાં છે અને એનો આકાર કેવો છે એ આપણે હવે સળંગની માહિતી મેળવવાની છે. તો કે આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. તમે રોજ ઉઠો છો સવારમાં એટલે તમે સૂર્યને ઉગતા જોયો હશે. રાત્રિના સમયે પણ તમે સાંજના સમયે બહાર રમવા ગયા, ફરવા ગયા અથવા સ્કૂલેથી આવ્યા પછી જે સાંજના સમયે સૂર્ય આથમતા પણ તમે જોયો હશે. સૂર્ય આથમી જાય એટલે અંધારું થઈ જાય એટલે તમે ચંદ્રને પણ જોયા હશે. આવી બધી ઘટનાઓ વારંવાર ને રોજે રોજ તમારા જીવનમાં બને છે. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે, જેનો આકાર પણ ગોળ છે. તમે બધી વાર સૂર્ય અને ચંદ્રને એક જ ધારા રોજ સાંજ સવાર પર નિરીક્ષણ ફરજિયાત બધા લોકો કરે છે અને એના અજવાળાના પ્રકાશને પણ માણે છે, પણ પૃથ્વીને આજ સુધી તમે કોઈ દિવસ જોઈ નહીં હોય. કારણ કે પૃથ્વીમાં તો આપણે રહીએ છીએ એટલે એને આપણે ભરપૂર કોઈ દિવસ જોઈ શક્યા નથી. પણ પૃથ્વી કેવી છે, ગોળ છે, તેનો આકાર પણ ગોળ છે, જેનો લંબ ગોળ મોસમની નારંગી છે તે સંપૂર્ણ પ્રમાણે ગોળ નથી, એટલે કે બંને ધ્રુવોથી થોડી ચપટી છે એટલે થોડી ત્રાસી છે. જે ઉપરનો ભાગ હોય ઉત્તર ધ્રુવ કહેવાય, નીચેનો ભાગ હોય દક્ષિણ ધ્રુવ કહેવાય, અને એવી રીતે થોડી ત્રાસી નમેલી છે. એટલે તમે આ પૃથ્વીનો ગોળો જોયો હોય તો તમને ખ્યાલ આવે, અને તમારા પુસ્તકમાં આ પૃથ્વીનો ગોળો આવ્યો છે એટલે તમે જોઈ શકશો કે ગોળ છે પણ થોડી ત્રાસી ચપટી આકારની છે, એટલે કે નારંગી છે, લંબગોળ. કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે, તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ઘણા બધા અવકાશ યાત્રીઓ છે, ચંદ્ર ઉપર જઈને પૃથ્વીનો ફોટો લઈ શકાય છે. આવી રીતે અવકાશમાં જવું પડે પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટે. આકાશમાં અવકાશ યાત્રીઓ જાય છે અવારનવાર, અને પૃથ્વીના વિવિધ પ્રકારના સમય સાથે જે બદલાતા સ્વરૂપોને એના ફોટા પાડીને પૃથ્વી ઉપર લાવવામાં આવે છે. આવી રીતે અવકાશ યાત્રીઓએ ચંદ્ર ઉપર જઈને આ પૃથ્વીના ફોટા પાડ્યા, જેના લીધે આપણને ખબર પડે છે કે પૃથ્વી કેવા આકારની છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આવી રીતે ચંદ્ર ઉપરથી પૃથ્વીના ફોટા પડ્યા છે, જેના દ્વારા ખ્યાલ આવ્યો કે પૃથ્વી કેવા ગોળાકારની છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ તો આપણે આ પૃથ્વી ગોળ છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? આપણે તો અવકાશમાં જવાના, તો આપણે ધરતી ઉપર પૃથ્વી ઉપર પણ એ નિરીક્ષણ કરી શકીએ છીએ. તો કેવી રીતે કરી શકાય, કેવી રીતે આપણને ખ્યાલ નથી આવતો કે પૃથ્વી ગોળ છે? તો કે આપણે એક સામાન્ય નાના ગામ કે શહેરમાં રહેતા હોઈએ છીએ અને આપણે જે ભાગને જોઈએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે, પણ આપણે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ દૂર સુધી નજર કરીએ તો આપણી આંખો પહોંચે એટલા સુધી જ આપણી નજર જાય છે, એથી આગળ આપણને કંઈ દેખાતું નથી. એટલે આપણે જે અવસવટ કરતા હોઈએ એ તો સામાન્ય નાનો ભાગ છે પૃથ્વી. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આપણને આવી શકતો નથી. એટલા માટે આપણને ખ્યાલ નથી આવતો કે પૃથ્વી ગોળ કઈ રીતે છે. આપણી નજર પડે એટલા સુધી આપણને દેખાય છે, એની આગળનું આપણે જોઈ શકતા નથી. અને કદાચ પૃથ્વી ગોળ છે, ગોળ ગોળ ફરે છે તો આપણે કેમ ફરતા નથી? આવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હશે, જે પ્રશ્નોનું નિરાકરણ આપણે આવતા લેક્ચરમાં જે ભારત પૃથ્વીનું સ્થાન અને એના આકાર વિશે હજુ પણ આપણે આગળ જોવાનું છે, જે આવતા લેક્ચરમાં આવશે અને એમાં તમને સમજણ આપીશું.